ધાનેરામાં કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી બાબતે યોજી ધરના. સતત મોંઘવારી વધતા કોંગ્રેસ દ્વારા સરકાર સામે ધરના યોજી વિરોધ પ્રદર્શન કરાયું. ગઈકાલે જિલ્લા મથક પાલનપુર અને આજે ધાનેરામાં કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી અને ધારાસભ્ય નથાભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ ધરના. ધરના દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે 40 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાની પોલીસે કરાઈ અટકાયત. અહેવાલ સુલતાન પટેલ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ભારતમાં ગઈકાલે તમામ જિલ્લા મથકે અને આજે તમામ તાલુકા મથકે મોંઘવારી વિરોધનો કાર્યક્રમ આપવામાં આવ્યો. છેલ્લા 1.5 વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકો બદહાલ બેહાલ થયા છે, અનેકે આપણા વચ્ચેથી વિદાય પણ લીધી, અણધારી વિદાય લીધી છે. જ્યારે નાનામાં નાના ધંધા, વેપાર, યુવાનો રોજગાર માટે, ગરીબો અને મધ્યમ વર્ગ આવક અને જાવકના બે છેડા ભેગા કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે, ત્યારે નિર્દયી, નિષ્ઠુર અને સંવેદનહીન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિન પ્રતિદિન મોંઘવારી વધારતી જાય છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે, ખાદ્ય તેલના ભાવ આસમાને છે, અનાજના ભાવ આસમાને છે, અને સામે આવક એ લોકોની શૂન્ય થઈ ગઈ છે. ત્યારે બહુ ચિંતાની વાત છે કે નથી કેન્દ્ર સરકાર તરફથી કે નથી રાજ્ય સરકાર તરફથી આ બાબતની કોઈ સ્પષ્ટતા થતી. આટલી સંવેદનહીન સરકારો આજ સુધી જોઈ નથી, ભારતના ઇતિહાસમાં નથી જોઈ. આજે 40 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ માત્ર ટેક્સ તરીકે જાય છે. આજે ખેડૂતોને જે ટ્રેક્ટર ઉપર નભી રહ્યા છે એમને ડીઝલ શું ભાવ પડે છે આપ લોકો આપના માધ્યમથી આપ જાણો છો. અને સામે એમને જ્યારે MSP આપવાની વાત, લઘુત્તમ ટેકો આપવાની વાત થાય ત્યારે આ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી થતી. અને વધારે તો 5-6 રૂપિયા ક્વિન્ટલે, 700 રૂપિયા ક્વિન્ટલે, 7 રૂપિયા કિલોએ આ કઈ રીતે આવકના જાવકના છેડા મેળવી શકે પ્રજાજન. મારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે કેન્દ્ર ભારત સરકારની અર્થવ્યવસ્થા તમારી હાથમાંથી સરી ગઈ છે, તમારી સમજ બહાર જતી રહી. ભારતની આરોગ્ય સેવા તમારી સમજ બહાર જતી રહી, તમારા હાથમાંથી સરી ગઈ છે. તમામ વિભાગો તમારા હાથમાં રહ્યા નથી, તો આવામાં નૈતિક જવાબદારી સ્વીકારી, રાજીનામું આપી અને ફરીથી જનાદેશ મેળવો એવી આ તબક્કે કોંગ્રેસની તમને વિનંતી પણ છે, ચેતવણી પણ છે. ભાજપ